हेलो फ्रेंड्स, तो આગળનો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 35, દાખલા નંબર 35, એમાં આપણે એવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપણને આપી દીધું છે. એટલે આપણે ધ્યાનમાં આવી જાય કે આપણે હેનરી અચળાંક યુઝ કરવાના છીએ અને હેનરી અચળાંકની જે વેલ્યુ છે KH એની વેલ્યુ આપણને આપી દીધી છે 4.27 × 10⁵ mmHg. અને આપણને એવું કીધું છે કે 760 mm દબાણે, એટલે કે 760 mmHg જો આટલું દબાણ હોય એ હેઠળ જે મિથેન છે એની બેન્ઝીનમાં દ્રાવ્યતા બનો. હવે જો તમે હેનરી અચળાંકને અથવા તો હેનરીના સૂત્રવાળો જે લેક્ચર છે જોશો તો એમાં આપણે એવું કીધું હતું કે જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાને કોના વડે આપણે દર્શાવીએ છીએ, તો કે દ્રાવ્યતાને આપણે દર્શાવતા હતા x વડે, એટલે કે મોલ અંશ વડે. એનો મતલબ કે આપણે હેનરીના સૂત્રમાંથી જે x છે એટલે કે મોલ અંશ છે એ શોધી લઈએ તો દ્રાવ્યતા મળી જશે. તો સિમ્પલ ક્વેશ્ચન થશે, તો આ થશે P = KH × x. હેનરીના નિયમ મુજબ અથવા તો હેનરીના સૂત્ર પરથી તો આપણને દબાણ આપેલું છે કે 760 mmHg = KH આપણી પાસે થશે અને x, આ x દ્રાવ્યતાને દર્શાવે છે. તો અહીંયા આપણે દ્રાવ્યતા x ને કરતા બનાવીએ તો આ થશે 760 / 4.27 × 10⁵, રાઈટ? તો આપણી પાસે દ્રાવ્યતા આવશે, જ્યારે આપણે એને સાદુરૂપ આપીશું તો આપણી પાસે આવશે એ હશે એપ્રોક્સિમેટલી 178 × 10⁻¹. આ થશે આપણી પાસે દ્રાવ્યતા. x છે, મોલ અંશ છે, તો મોલ અંશનું કોઈ યુનિટ નહીં હોય, તો આ આપણો આન્સર થશે. ફાઇન, તો સિમ્પલ ક્વેશ્ચન હતો બેઝડ ઓન ધી હેનરીસ લો એન્ડ હેનરીસ કોન્સ્ટન્ટ. તો P = KH × x, એમાં હેનરીનો નિયમ આપણે ઉપયોગ કરીને દ્રાવ્યતા x શોધી શકીએ છીએ. તો આ થયો ક્વેશ્ચન નંબર 35 કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 35. થેન્ક યુ.